नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू जीपीएसई लर्निंग यूट्यूब चैनल में। आज आप चर्चा करीशू आईसी मेजिक वीक 20 એટલે કે તારીખ 14 થી 20 મે 2023 ના કરંટ અફેર્સ ના પીડીએફ એક્સપ્લેનેશન નો ભાગ 2। આજ રોજ નો સર્વપ્રથમ ટોપિક ની વાત કરીએ જે છે દિવસ મહિમા માં 14 મે 16 દિવસે તો કે મે માસ નો બીજો રવિવાર મધર્સ ડે। હવે આ વર્ષે જે મે માસ નો બીજો રવિવાર હતો તે 14 મે ના રોજ હતો એટલે મધર્સ ડે આ દિવસે ઉજવીએ છીએ। और समग्र विश्व में अपने मदर्स डे ने जुदा जुदा दिवसे उजवता हुए छे, जो कि भारत सहित विश्व मोटा भागना देशों में मे मास बीजा रविवार ने मदर्स डे तरीके उजवामां आवे छे। 2023 में आ दिवस 14 मे नो हतो तेथी आ दिवसे आपणे तेने मदर्स डे तरीके उजवीए छे। आधुनिक मदर्स डे नी सौप्रथम वखत उजवणीनी वात करवामां आवे तो ईस्वीसन 1908 में सुज्ञश्री एना जार्विस द्वारा अमेरिकाना वेस्ट वर्जिनियाना ग्राफ्टन खाते आवेला एक चर्च માં કરવામાં આવી હતી। બરાબર, તો સૌપ્રથમ ઉજવણી તેની ક્યાં કરવામાં આવી હતી તો કે ચર્ચમાં કરવામાં આવી હતી। કઈ જગ્યાએ? તો કે અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટન ખાતે। કોના દ્વારા આ કરવામાં આવી હતી? તો કે 1908 સુજ્ઞશ્રી એના જારવિસ દ્વારા કરવામાં આવી હતી। ઈસવીસન 1912 સુજ્ઞશ્રી એના જારવિસે મે મહિનાના બીજા રવિવાર અને મધર્સ ડે શબ્દોના ટ્રેડમાર્ક કરાવ્યા તો તેમણે મધર્સ ડે ઇન્ટરનેશનલની સ્થાપના કરી। સમગ્ર વિશ્વના પ્રત્યેક માતાનું સન્માન થાય અને તેમનું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। अगर आप बात करीशू एक स्कॉलरशिप योजना की है, जैसे ज्ञान साधना स्कॉलरशिप योजना 2023 गुजरात सरकार द्वारा विद्यार्थियों विविध स्कॉलरशिप योजनाओं अमल में मुकवामां आवे छे। ताजेतर में गुजरात राज्य सरकार द्वारा राज्य तेजस्वी तालाओं माटे ज्ञान साधना स्कॉलरशिप योजना जाहिर करवामां आवी। परीक्षा में क्वेश्चन पूछवामां आवे कि ज्ञान साधना स्कॉलरशिप योजना क्या राज्य सरकार की पहल है, तो तमारो आंसर आवो होवो जोईए गुजरात राज्य सरकार की। અને આ જે સ્કોલરશિપ યોજના છે તેનું અમલીકરણ વર્ષ યાદ રાખજો, તેનું અમલીકરણ થશે શૈક્ષણિક વર્ષ 2023-24 છે। વધુ વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2023નો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે, એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે પરીક્ષા આપવી પડશે। આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં આવશે અને આ પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ હેઠળ સહાય આપવામાં આવશે। એટલે તમારે રાજ્ય શિક્ષણ બોર્ડ છે અથવા રાજ્ય પરીક્ષા બોર્ડ છે તેના દ્વારા જે પરીક્ષા લેવામાં આવે જ્ઞાન સાધન સ્કોલરશિપ યોજના માટેની તેમાં પાસ કરો તો તમને આ સ્કોલરશિપ મળશે। અને આ સ્કોલરશિપ હેઠળ શું મળશે? તો કે વિવિધ સહાય મળશે। વાત કરીએ જ્ઞાન સાધન સ્કોલરશિપ પાત્રતા માટેની, તો સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉત્તીર્ણ કરેલો હોવો જોઈએ વિદ્યાર્થી। બીજું આરટી એડમિશન એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન યોજના હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ। તો આ બીજું કયાનું ક્રાઇટેરિયા થયું? તેવું છે કે આ સ્કોલરશિપ યોજના માટે પરીક્ષા ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી। આ ત્રણ મુખ્ય બાબતો છે યોજના અંતર્ગત આ ત્રણ લાભ લેવા માટેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023ની રકમની, તો પ્રથમ છે કે ધોરણ 9 અને 10 વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશિપ મેળવવા પાત્ર રહેશે। પછી ધોરણ 11 અને 12 વાર્ષિક રૂપિયા 25,000ની સ્કોલરશિપ મેળવવા પાત્ર રહેશે। તો આ વસ્તુ યાદ રાખજો, જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023ની જે યોજનાની જે રકમ છે તે આ છે 9-10 20,000 અને 11-12 25,000। આ સ્કોલરશિપ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે। જોકે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80% હાજરીના આધારે જ આ સ્કોલરશિપ સહાય ચૂકવવામાં આવશે, એટલે તમારે 80% હાજરી તો તમારે આપવી જ પડશે। બરાબર, ત્યારે તમે આ સ્કોલરશિપ યોજનાનો ફાયદો ઉપાડી શકશો। આ પ્રકારની યોજનાના મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે। બાળકોને ધોરણ 1-8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ આ બાળકો જ્યારે ધોરણમાં આવે છે ત્યારે ગરમીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અમલી બનાવી છે। તો એજ્યુકેશન ક્ષેત્રમાં ગુજરાત સરકારનો નવતર પ્રયોગ કહી શકાય એવો આ પ્રયોગ છે, જે મને લાગે છે સરસ છે અને આગળ પણ જશે। પછી આપણે વાત કરીશું ચક્રવાત મોયાની અથવા ચક્રવાત મોચાની। બંગાળની ખાડીમાં ઉદભવેલું આ ચક્રવાત છે જે મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ટપટક્યું હતું। આ ઉપરાંત ભારતના જે ઉત્તર પૂર્વના ભાગો છે તેના ઉપર પણ તેની અસર જોવા મળી હતી। આ ચક્રવાતે મ્યાનમાર અને બાંગ્લાદેશના ભાગોમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે। ભારતનો જે હવામાન વિભાગ છે એટલે કે IMD છે, IMD દ્વારા અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડું તરીકે અને વિશ્વવ્યાપી હવામાન વેબસાઇટ ઝૂમર દ્વારા સુપર સાયક્લોન તરીકે તેને વર્ગીકૃત કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે મોચા ચક્રવાતનું નામકરણનું, તો તેનું નામકરણ યમન દ્વારા આપવામાં આવ્યું છે। ચક્રવાતના નામકરણ પાછળની વાત કરવામાં આવે તો જે તેના કોફી ઉત્પાદન માટે જાણીતા દેશના નાના નાના માછીમારી ગામ પર આધારિત છે। મોચા શહેરને મોચા અથવા મોકા પર કહેવામાં આવે છે, જે લાલ સમુદ્ર કિનારે આવેલું છે। તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનું છે। પછી વાત કરવામાં આવે તો આ હવામાનના વર્ગીકરણની, તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD
चक्रवात तेमनी महत्तम स्थिर पवननी गति कई स्थित पवननी गति तो के महत्तम स्थिर पवननी गति जेने आपणे इंग्लिश में कहीशुं मेक्सिमम सस्टेन सरफेस विंड स्पीड MSW ना आधारे वर्गीकृत करे छे। हवानी गतिना आधारे IMD अनुसार चक्रवातनुं वर्गीकरण आ प्रमाणे छे। केटला वर्गीकरण करवामां आव्या छे तो के 8 वर्गीकरण करवामां आव्या छे। दरेकनी वात करवानी जरूर नथी। सर्वप्रथम लो प्रेशर छे जेनी हवानी एवरेज झड़प किमी प्रति कलाकमां 31 થી ઓછી હોય છે તેને લો પ્રેશર કહેવાય છે। સુપર સાયક્લોન કોને કહેવાય તો કે 222 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપ હોય તેને આપણે શું કહીશું તો કે સુપર સાયક્લોન કહીશું। એના સિવાયના જે છે તમે યાદ રાખી લેજો, એક તો લો પ્રેશર છે, ડિપ્રેશન છે, ડીપ ડિપ્રેશન છે, ચોથું છે ચક્રવાતી તોફાન છે, પાંચમું છે ગંભીર ચક્રવાતી તોફાન, છઠ્ઠું છે ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન, સાતમું છે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન અને આઠમું છે સુપર ચક્રવાતી તોફાન। બરાબર, દરેકની સ્પીડ યાદ રાખવાની એટલી બધી જરૂર નથી, આટલું બધું બી પૂછાતું નથી, પરંતુ એક બેઝલાઈન યાદ હોવું જોઈએ કે 31 થી ઓછું હોય તો લો પ્રેશર અને 222 થી વધુ હોય તો સુપર ચક્રવાતી તોફાન। બરાબર, આ એક બેઝલાઈન યાદ હોવી જોઈએ તમને। વાત કરીએ ચક્રવાતનું નામકરણ કઈ રીતે થાય છે તો કે ચક્રવાતની ભવિષ્યવાણી ચેતવણી અને પૂર્વાનુમાનમાં વિવિધ સરકારી એજન્સી અને સામાન્ય લોકો વચ્ચે કોમ્યુનિકેશનમાં સરળતા રહે એ માટે ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે। ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવ્યા છે। આ નામ આપવા માટે અગાઉથી જ એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ લિસ્ટ પ્રમાણે તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે। વાત કરવામાં આવે ઉત્તર હિંદ મહાસાગરના ચક્રવાતના નામકરણની તો પૂર્વ રેખાંશથી 100 પૂર્વ રેખાંશ વચ્ચેના માફ કરજો 45 પૂર્વ રેખાંશથી 100 પૂર્વ રેખાંશ વચ્ચેના ઉત્તર હિંદ મહાસાગરના ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ ભારત મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD RSMC નવી દિલ્હી દ્વારા આપવામાં આવે છે। આ માટે બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યમન અને UAE દ્વારા સૂચિત નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે। આ લિસ્ટમાંથી ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે। કાતરમાં ઉદ્ભવતા ચક્રવાત મોચાનું નામ યમન દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું। બરાબર, યમન દ્વારા જે આ મોચા આપવામાં આવ્યું છે એને તમે અહીંયા જોઈ શકો છો। આગળ આપણે વાત કરીશું દિવસ મેનુમાં 15 મે શું હોય છે તો કે વિશ્વ પરિવાર દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ। પછીનો જે આપણો ટોપિક છે તે છે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું દ્વિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન ગાંધીનગર ખાતે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના વલાદથી કરાવ્યો। ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક વિષયવસ્તુ સાથે એટલે કે થીમ સાથે યોજાયેલા અધિવેશનમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતા જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીય સ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના દિશા દર્શક બન્યા છે। આઝાદીના અમૃત કાળમાં વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્માર્ટ લર્નિંગ અને સ્માર્ટ સ્કૂલો વિશે વિગતો આપતા જણાવ્યું કે જ્ઞાનકુંડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સરકારી શાળાઓમાં 66,000થી વધુ ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસનો વિકાસ અને 35,000થી વધુ સ્માર્ટ ક્લાસ વિકસાવવા માટેનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ધોરણ 4-8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિત વિષયક સામગ્રી સાથે લર્નિંગ બાય ડુઇંગ લેબ 780 જેટલી પ્રાથમિક શાળાઓ વિકસાવી છે અને 1,000 શાળાઓમાં કામગીરી પ્રગતિમાં છે તથા નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં 2023-24ના વર્ષથી બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણો નેક્સ્ટ ટોપિક ભારતની પ્રથમ પોર્ટ ટેક્સી। પોર્ટ ટેક્સી કેવી દેખાય છે તો કે આવી દેખાય છે, તમે જોઈ લેજો, આ વધારે ચર્ચામાં રહેશે આગામી સમયમાં। દેશમાં ટ્રાન્સપોર્ટ સુવિધા વધુ આધુનિક બનાવવા પોર્ટ ટેક્સીની શરૂઆત થવા જઈ રહી છે। તેની શરૂઆત ઉત્તર પ્રદેશના નોઈડાથી કરવામાં આવી છે। યમુના ઓથોરિટીએ તાજેતરમાં ભારતના પ્રથમ પોર્ટ ટેક્સી પ્રોજેક્ટને મંજૂરી આપી, તે પરિવહનનો અદ્યતન મોડ ઓટોમેટેડ અને પર્યાવરણને અનુકૂળ હશે। પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફિલ્મ સિટી UP વચ્ચે સ્થિત હશે। આ રૂટ 12-14 કિલોમીટરનો હશે અને તેમાં સેક્ટર 29 હેન્ડીક્રાફ્ટ પાર્ક, સેક્ટર 29માં MSME પાર્ક, એપ્રેલ પાર્ક, સેક્ટર 32, સેક્ટર 33, ટોય પાર્ક અને સેક્ટર 21 સહિત 12 સ્ટોપ હશે। પોર્ટ ટેક્સી શું હોય છે તેની વાત કરવામાં આવે તો પોર્ટ ટેક્સીઓ એ સેલ્ફ ડ્રાઇવિંગ ઇકો ફ્રેન્ડલી વાહનો છે અને સ્વ ડ્રાઇવિંગ એટલે સેલ્ફ ડ્રાઇવિંગ છે અને ઇકો ફ્રેન્ડલી વાહનો છે જે રોડ ટ્રાફિકને ટાળવા માટે અલગ ટ્રેક પર ચાલે છે। પોર્ટ ટેક્સીને પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વાહનો વીજળી પર ચાલે છે જે તેમને પરિવહનનું વધુ ઇકો ફ્રેન્ડલી મોડ બનાવે છે। પોર્ટ ટેક્સીઓ નિર્ધારિત સંખ્યા મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી છે અને આજે ઉપલબ્ધ પરિવહનમાં સૌથી અદ્યતન મોડ્સમાંની એક માનવામાં આવે છે। અલગ ટ્રેક સાથે પોર્ટ ટેક્સીઓ
ટ્રાફિકમાં ફસાયા વિના વધુ ઝડપે મુસાફરી કરી શકે છે તથા મુસાફરો માટે મુસાફરીનો સમય ઘટાડે છે. નોંધ અહીં આપેલી છે, ભારતનો પ્રથમ પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ દરરોજ લગભગ 37,000 મુસાફરોનું પરિવહન કરે તેવી અપેક્ષા છે. પોર્ટ ટેક્સીની ક્ષમતા વાહનના કદના આધારે બદલાય છે. મોટા વાહનો વધુ મુસાફરો લઈ જઈ શકે છે. પોર્ટ ટેક્સી પહેલ પર આશરે ₹810 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને 2024ના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રોજેક્ટને યુપી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને પરિવહનના અદ્યતન અને કાર્યક્ષમ મોડના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું હોવાની અપેક્ષા છે. આગળ આપણે વાત કરીશું દિવસ મહિમામાં 16 મે શું હોય છે આ દિવસે, તો કે 4 દિવસો હોય છે. એક છે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ, બીજું છે વિશ્વ કૃષિ પર્યટન દિવસ વર્લ્ડ એગ્રી ટુરિઝમ ડે, ત્રીજું છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એટલે કે નેશનલ ડેન્ગ્યુ ડે, અને ચોથું છે શાંતિથી એક સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો આપણે 16 મહિના 4 દિવસોની વાત કરીએ. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ટોપિકની, એ છે એસટીજી પ્રગતિને ટ્રેક કરનાર પ્રથમ ભારતીય શહેર ભોપાલ. હવે ભોપાલ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરજિયાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના સ્થાનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એસટીજી હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતા અને ક્ષમતા દર્શાવવા માટે સ્વૈચ્છિક સ્થાનિક સમીક્ષા એટલે કે VLR અપનાવનાર ભોપાલ ભારતનું પ્રથમ શહેર બન્યું છે. ટકા વિકાસ માટે વૈશ્વિક કાર્યસૂચિ માટેના 2023 એજન્ડાને વ્યવહારુ સ્થાનિક વ્યૂહરચનાઓમાં સ્થાનાંતરિત કરવાથી નિર્દેશિત લક્ષ્યોની એકંદર સિદ્ધિમાં મદદ મળે તેવી શક્યતા છે. ભોપાલની સ્વૈચ્છિક સ્થાનિક સમીક્ષા એટલે કે VLR એ ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન, UN હેબિટેટ અને વિવિધ સ્થાનિક હિતધારકો વચ્ચેના સહયોગનું પરિણામ છે, જેનો ઉદ્દેશ્ય ટકાઉ અને સમાવેશ શહેરી પરિવર્તન તરફ શહેરના પ્રયાસોને દર્શાવવાનો છે. આ સમીક્ષામાં 56 વિકાસ પ્રોજેક્ટના ગુણાત્મક મેપિંગ સહિત માત્રાત્મક અને ગુણાત્મક બંને અભિગમોનો સમાવેશ થાય છે. નોંધ આપવામાં આવેલી છે અહીંયા કે 2015માં વિશ્વના તમામ 193 યુએન સભ્ય દેશોએ એજન્ડા 2030 અપનાવ્યો છે, જેમાં 17 એસટીજી અને 169 ઉદ્દેશોનો સમાવેશ થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બહુ જ અગત્યની છે, બરાબર. પછી છે બીજું, યુનાઇટેડ નેશન હાઈ લેવલ પોલિટિકલ ફોરમ ને સબમિટ કરેલા સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા એટલે કે VNR દ્વારા સભ્યો આ લક્ષ્યો તરફ તેમની પ્રગતિનો અહેવાલ આપે છે. ત્રીજું છે સ્થાનિકીકરણ એ વૈશ્વિક કાર્યસૂચિને સ્થાનિક ક્રિયાઓ અને અસરોમાં અનુવાદ કરવાની પ્રક્રિયા છે, જે એસડીજીની સિદ્ધિમાં ફાળો આપે છે. આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છે મેરી લાઈફ એપ. પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા આબોહવા પરિવર્તન માટે યુવાનોને એકત્રિત કરવા માટે મેરી લાઈફ નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે. આ ઉપરાંત મંત્રાલયે લાઈફ માટે 2 સમર્પિત પોર્ટલ વિકસાવી છે. પહેલું છે મિશન લાઈફ પોર્ટલ અને બીજું છે મેરી લાઈફ પોર્ટલ. મેરી લાઈફ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય દૈનિક જીવનમાં સરળ ક્રિયાઓની અસર પર પર્યાવરણને બચાવવામાં નાગરિકો ખાસ કરીને યુવાનોની શક્તિનું પ્રદર્શન કરવાનો છે. મિશન લાઈફ એપ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયરમેન્ટ એટલે કે જે આપણી લાઈફનો અભિગમ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો હતો આપણને, એના માટે રાષ્ટ્રીય ચળવળને ઉત્પ્રેરિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે વપરાશકર્તાઓને 5 થીમ હેઠળ જીવન સંબંધિત ક્રિયાઓની શ્રેણીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે, જે આ મુજબ છે. પ્રથમ છે ઉર્જા બચાવો, બીજું છે પાણી બચાવો, ત્રીજું છે પ્લાસ્ટિક એકલનો ઉપયોગ ઓછો કરો, ટકાઉ ફૂડ સિસ્ટમ અપનાવો અને પાંચમું અને અંતિમ છે તંદુરસ્ત જીવનશૈલી અપનાવો. નોંધનીય છે કે નવેમ્બર 2021માં ગ્લાસગો ક્યાં આવેલું છે, તો કે યુકેમાં આવેલું છે. આ યુકેમાં આવેલા ગ્લાસગો ખાતે યોજાયેલી COP26માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈફનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. પછી આપણે વાત કરવા જઈ રહ્યા છે 35મી ઇન્ડો થાઈ કોર્પેટનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નૌકાદળ વચ્ચે ભારત થાઈલેન્ડ કોઓર્ડિનેટેડ પેટ્રોલની 35મી આવૃત્તિ 3-10 મે 2023 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ઇન્ડો થાઈ કોર્પેટે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દરિયાઈ જોડાણને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવતી દ્વિવાર્ષિક નૌકા કવાયત છે. આ કવાયતમાં આઈએનએસ કેસરી, સ્વદેશ રીતે નિર્મિત LST અને થાઈ મેસ્ટિક શિપ સાયબુરી ચાઓ ફ્રાયા ક્લાસ ફ્રિગેટ તથા બંને નૌકાદળના મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ સાથે આંદામાન સમુદ્રમાં IMBZ સાથે કોર્પેટમાં ભાગ લીધો હતો. બંને દેશો વચ્ચેના દરિયાઈ જોડાણને મજબૂત બનાવવા અને હિંદ મહાસાગરમાં આ મહત્વપૂર્ણ ભાગને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નૌકાદળ 2005થી, યાદ રાખજો ભારત થાઈ કોર્પેટ ક્યારથી યોજાય છે, તો કે 2005થી યોજાય છે, આંતરરાષ્ટ્રીય સીમા પર દ્વિવાર્ષિક કોર્પેટ હાથ ધરવામાં આવે છે. કોર્પેટ બંને નૌકાદળ વચ્ચે પરસ્પર સમજણ અને આંતર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ચાચિયાગીરી, સશક્ત લૂંટ, ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર અનરિપોર્ટેડ અનરેગ્યુલેટેડ CIUU માછીમારી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા અને તેમનો સામનો કરવા માટેના પગલાંના અમલીકરણને સક્ષમ બનાવે છે.
अगर आपने बात करीशू दिवस महीना में 17 सोळसा दिवसे तो के विश्व टेलिकम्युनिकेशन दिवस अथवा विश्व इन्फॉर्मेशन सोसायटी दिवस अथवा विश्व टेलिकम्युनिकेशन अने इन्फॉर्मेशन सोसायटी दिवस बीजू छे विश्व हाइपरटेंशन दिवस। हवे आपणे वात करवा जई रह्या छे के सीबीआई ना नवा डायरेक्टर तरीके श्री प्रवीण सुधी निमणूक, जेमनी तस्वीर तमे अहींया जोई शको छो। તાજેતરમાં કર્ણાટકના ડીજીપી શ્રી પ્રવીણ સુદને સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમનો કાર્યકાળ તેમના જે નિમણૂકનો આદેશ છે ત્યાંથી કેટલા વર્ષનો હશે તો કે 2 વર્ષનો હશે। સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે શ્રી પ્રવીણ સુદે શ્રી સુબોધ જયસ્વાલનું સ્થાન લીધું છે। સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946ની કલમ 4A હેઠળ કરવામાં આવે છે। વાત કરીએ પ્રવીણ સુદની, 1986 બેચના કર્ણાટક કેડરના આઈપીએસ ઓફિસર છે। પ્રવીણ સુદ હિમાચલ પ્રદેશના વતની છે તથા આઈઆઈટી દિલ્હી અને આઈઆઈએમ બેંગ્લોરના પૂર્વ વિદ્યાર્થી છે। તેઓ 1986માં મૈસૂરમાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા। તેમણે કર્ણાટક કેડેટના અધિકારી તરીકે વિવિધ હોદ્દા પર સેવા આપી છે। તેઓ 1999-2002 સુધી મોરિશિયસ સરકારના પોલીસ સલાહકાર હતા, જ્યાં તેઓ યુરોપિયન અને અમેરિકન પોલીસ તકનીકોથી પ્રેરિત હતા। તેમણે મૈસૂર શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક બેંગ્લોરના હોદ્દા સંભાળ્યા છે। તેઓ છેલ્લા 3 વર્ષથી કર્ણાટકમાં ડીજીપી તરીકે સેવા આપી રહ્યા હતા। વાત કરીએ સીબીઆઈની, તો ભારતની અગ્રણી તપાસ એજન્સી છે, જેનું પૂરું નામ થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન। તેની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એસપીઈ તરીકે 1941માં થઈ હતી। ત્યારબાદ તેના અધિકાર અને કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેને 1 એપ્રિલ 1963ના રોજ ગૃહ મંત્રાલયના એક ઠરાવ દ્વારા તેનું વર્તમાન નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું છે। સ્થાપના સમયે તેનું વડું મથક ક્યાં હતું તો કે લાહોર ખાતે હતું। સીબીઆઈનું વર્તમાન વડું મથક નવી દિલ્હીમાં લોધી રોડ પર આવેલું છે। સીબીઆઈનો જે ધ્યેય વાક્ય અથવા મોટો છે ઇન્ડસ્ટ્રી ઇમ્પાર્શિયાલિટી ઇન્ટિગ્રિટી છે। સીબીઆઈ ભારત સરકારના કર્મચારી લોકફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે। સીબીઆઈના પ્રથમ ડિરેક્ટરનું નામ યાદ રાખજો, ડીપી કોહલી સાહેબ હતું। સીબીઆઈનું માળખાની વાત કરવામાં આવે તો સીબીઆઈનું નેતૃત્વ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે, ઉપરાંત તેમની સાથે સ્પેશિયલ ડિરેક્ટર અથવા એડિશનલ ડિરેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। તેમનો કાર્યકાળ એટલે કે ડિરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે। સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક 3 સભ્યોની નિમણૂક સમિતિના આધારે કરવામાં આવે છે, જેના સભ્યો નીચે દર્શાવ્યા મુજબ છે। એક છે સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા, અને ત્રીજું છે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા ભલામણ કરાયેલ અન્ય ન્યાયાધીશ। જો લોકસભામાં વિરોધ પક્ષના નેતા ન હોય તો તેવા કિસ્સામાં સૌથી મોટા વિરોધ પક્ષના નેતાને આ સમિતિના સભ્ય ગણવામાં આવે છે। સીબીઆઈના કાર્યોની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વતના કેસોની તપાસ કરવી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ કેસોની તપાસ કરવી, ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પેનલ કોડ હેઠળના કેસોની તપાસ જેમાં લાંચ કે ભ્રષ્ટાચારની બાબત સંકળાયેલી હોય, રાજ્ય સરકારના અધિકારીઓ વિરુદ્ધના કેસો જો સોંપવામાં આવે તો તેની તપાસ કરવી। સીબીઆઈને કેસોની તપાસ પહેલાં કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે। રાષ્ટ્રીય સ્તરના ગુનાઓ જેવા કે હત્યા, અપહરણ, બળાત્કાર વગેરેની તપાસ માટે જો સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચ અદાલત અથવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવે તો તે આ કાર્ય પણ કરે છે। સીબીઆઈ ભારતમાં ઇન્ટરપોલના રાષ્ટ્રીય કેન્દ્રીય અન્વેષણ તરીકે પણ કાર્ય કરે છે। નોંધ આપેલી છે, 2021 રાષ્ટ્રપતિએ સીબીઆઈ અને ઈડીના ડિરેક્ટરોના કાર્યકાળ સંબંધિત વટહુકમ બહાર પાડ્યા હતા। આ વટહુકમ અંતર્ગત સીબીઆઈ અને ઈડીના ડિરેક્ટરોની નિમણૂક પહેલા 2 વર્ષ સમયગાળા માટે થઈ શકે છે, જો કે જરૂરી હોય તો કાર્યકાળ વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય। વિશ્વ 3 વર્ષની મુદત માટે 3 અલગ અલગ વાર્ષિક એક્સટેન્શનની જરૂર પડશે। આગળ આપણે વાત કરીશું છઠ્ઠું હિંદ મહાસાગર સંમેલન। તાજેતરમાં છઠ્ઠું હિંદ મહાસાગર સંમેલન બાંગ્લાદેશના ઢાકામાં યોજાયું હતું। આ સંમેલન અથવા પરિષદમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં કનેક્ટિવિટીમાં સુધારો અને વિસ્તરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। આ સંમેલનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે ભાગીદારી થીમ સાથે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરવા માટે 25 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત એક મહત્વપૂર્ણ અભિકર્તા હોવાના કારણે સારી કનેક્ટિવિટી હાંસલ કરવા માટે વિવિધ પડકારોનો સામનો કરે છે। પડકારો હોવા છતાં અડચણો દૂર કરવા અને કનેક્ટિવિટી સુધારવા માટે સામૂહિક પ્રયાસોનું આહ્વાન કરવામાં આવ્યું। નોંધ આપેલી છે, હિંદ મહાસાગર પરિષદે હિંદ મહાસાગરના દેશો માટે આ ક્ષેત્રમાં સુરક્ષા અને તમામ માટે વૃદ્ધિ એટલે કે સાગર માટે પ્રાદેશિક સહકારની શક્યતાઓ પર ચર્ચા કરવા માટેનું એક મુખ્ય સલાહકાર મંચ છે। આ પ્રક્રિયા વર્ષ 2016 શરૂ કરવામાં આવી હતી। બીજું છે કે હિંદ મહાસાગર પરિષદની પ્રથમ આવૃત્તિ 2016 સિંગાપોરમાં અને 5મી આવૃત્તિ વર્ષ 2021 યુએઈના અબુધાબીમાં યોજાઈ હતી। આગળ વાત કરીશું કે પોર્ટુગલે ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવી। તાજેતરમાં પોર્ટુગલે ઈચ્છા મૃત્યુને કાયદેસર કરતો કાયદો પસાર કર્યો
આ સાથે પોર્ટુગલ વિશ્વના કેટલાક એવા દેશોમાંનો એક દેશ બન્યો છે જ્યાં ઈચ્છા મૃત્યુ કાયદેસર છે. નવા કાયદા અનુસાર પોર્ટુગલમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ મૃત્યુમાં સહાયની વિનંતી કરવા પાત્ર છે. જોકે કાયદો સ્પષ્ટ કરે છે કે તે ફક્ત કાયમી અને અસહનીય પીડા અનુભવતી વ્યક્તિઓને આવરી લે છે. નોંધનીય છે કે આ કાયદો ફક્ત પોર્ટુગીઝ નાગરિકો અને કાનૂની વ્યવસ્થાને જ લાગુ થશે. પોર્ટુગલમાં સહાયતા સાથે મૃત્યુ પામેલા વિદેશીઓને આ કાયદા દ્વારા આવરી લેવામાં આવશે નહીં, જે દેશની સરહદોની અંદર કાયદાની મર્યાદાને પ્રકાશિત કરે છે. વાત કરીએ ભારતમાં ઈચ્છા મૃત્યુની, તો 9 માર્ચ 2018 રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ શ્રી દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી 5 જજની બંધારણીય બેન્ચે ભારતમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને એટલે કે અસાધ્ય બીમારીમાં પીડાતા દર્દીની તબીબી સારવાર પાછી ખેંચી લેવા માટેની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગરિમાપૂર્ણ ઈચ્છા મૃત્યુ એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે જેનો સમાવેશ અનુચ્છેદ 21 અંતર્ગત થાય છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી હતી, સક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી નથી. વાત કરીએ ઈચ્છા મૃત્યુ શું હોય છે. ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિને છુટકારા માટે ડોક્ટરની મદદથી તેની જિંદગીનો અંત લાવવાને ઈચ્છા મૃત્યુ કહે છે. ઈચ્છા મૃત્યુના પ્રકારની વાત કરીએ તો 2 છે. 1 છે સક્રિય ઈચ્છા મૃત્યુ અને 2 છે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુની વાત કરીશું તો પ્રથમ વાત કરીએ સક્રિય ઈચ્છા મૃત્યુની. તેમાં દર્દીને ઝેર અથવા પેનકિલરના હેવી ડોઝ દ્વારા મૃત્યુ આપવામાં આવે છે. જ્યારે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં તેમાં દર્દીની લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી લેવામાં આવે છે. અહીંયા આ બંનેમાંથી ભારતમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી, એન્ટીબાયોટિક દવાઓ બંધ કરવી અને કોમામાં રહેલી વ્યક્તિનું વેન્ટિલેટર દૂર કરવું જેવી રીતનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કાયમી બેભાનસ્થા એટલે કે કોમામાં જઈ શકે તેવી અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓ સાથે અથવા દર્દીઓ દ્વારા કરાતી ઈચ્છા મૃત્યુની માંગણીને યોગ્ય ગણી છે. જોકે ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુને પરવાનગી આપવામાં આવી નથી. ભારત સહિતના મોટાભાગના દેશોમાં સક્રિય ઈચ્છા મૃત્યુને અપરાધ માનવામાં આવે છે. મહત્વની વાત કરીએ તો ગૌરવપૂર્ણ મૃત્યુ. ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 સ્પષ્ટપણે ગૌરવ સાથે જીવવાની જોગવાઈ કરે છે. વ્યક્તિને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર છે અને જો તે ધોરણ તે લઘુત્તમ સ્તરથી નીચે આવતું હોય તો વ્યક્તિને તેનું જીવન સમાપ્ત કરવાનો અધિકાર મળવો જોઈએ. પીડાનો અંત ઈચ્છા મૃત્યુ વ્યક્તિનો અસહ્ય ભારે પીડા અને વેદનાને દૂર કરવાનો માર્ગ પૂરો પાડે છે. તે અસ્થાયી રીતે બીમાર લોકોને વિલંબિત મૃત્યુમાંથી રાહત આપે છે. પછી છે વ્યક્તિની પસંદગીનો આદર કરવો. માનવ જીવનનો સાર એ છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવું અને વ્યક્તિને અપ્રતિષ્ઠિત રીતે જીવવા માટે દબાણ કરવું એ વ્યક્તિની પસંદગીની વિરુદ્ધ છે. આમ તે વ્યક્તિની પસંદગીને વ્યક્ત કરે છે તે મૂળભૂત સિદ્ધાંત છે. વાત કરીએ માનસિક યાતનાને સંબોધિત કરવી. આ પાછળનો હેતુ નુકસાનને બદલે મદદ કરવાનો છે. તે દર્દીના અસહ્ય દર્દમાં રાહત આપે છે. આ ઉપરાંત દર્દીના સંબંધીઓને માનસિક વેદનામાંથી પણ મુક્ત કરે છે. વાત કરીએ ઈચ્છા મૃત્યુ અંગે જુદા જુદા દેશના કાયદા. નેધરલેન્ડ્સ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ એવી કોઈપણ વ્યક્તિ માટે ઈચ્છા મૃત્યુ અને સહાયક આત્મહત્યા બંનેની મંજૂરી આપે છે જેઓ અસહનીય વેદનામાં હોય અને તેમાં સુધારાની કોઈ સંભાવના નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છા મૃત્યુ પ્રતિબંધ છે, પરંતુ ડોક્ટર અથવા તબીબી વ્યવસ્થકોની હાજરી અને સહાયથી મૃત્યુ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. કેનેડાએ જાહેરાત કરી કે માર્ચ 2023 સુધીમાં માનસિક રીતે બીમાર દર્દીઓ માટે ઈચ્છા મૃત્યુ અને સહાયિત મૃત્યુની મંજૂરી આપવામાં આવશે. જોકે આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ રહી છે અને આ પગલામાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ કાયદા છે. વોશિંગ્ટન, એરેગોન અને મોન્ટાના જેવા કેટલાક રાજ્યોમાં ઈચ્છા મૃત્યુની મંજૂરી છે. આગળ વાત કરીશું દિવસ મહિમામાં 18મે શું હોય છે. આ દિવસે તો કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને બીજું હોય છે વિશ્વ એઇડ્સ રસી દિવસ. વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંગ્રહાલય અથવા તો મ્યુઝિયમના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1983માં 18મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ અગાઉ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા 1977થી જ આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષની થીમની વાત કરીએ તો તેની થીમ છે મ્યુઝિયમ સસ્ટેનેબિલિટી એન્ડ વેલબીંગ. વાત કરીશું બાર્સેલોનાએ 27મી વખત લા લીગા ફૂટબોલ ટાઇટલ જીત્યું. બાર્સેલોનાએ ઇસિયાનોલને 4-2 હરાવીને લા લીગા ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી છે. બાર્સેલોનાએ 2019 બાદ પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. આ ટાઇટલ સાથે બાર્સેલોનાએ કુલ 27મી વખત લા લીગા ફૂટબોલ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. લા લીગા એ ફૂટબોલની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે જે સ્પેનની છે. વર્ષ 1929થી યોજાતી આ ટુર્નામેન્ટમાં રિયલ મેડ્રિડે સર્વાધિક 35 વખત લા લીગા ટાઇટલ જીત્યું છે. આગળ વાત કરીશું વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવની 5મી આવૃત્તિ કેરળમાં યોજાશે.
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ 2023ની 5મી આવૃત્તિનું આયોજન થશે. 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ ઇવેન્ટનું આયોજન કાર્યવતનમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ 2023નો ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળમાં ઉભરતા પડકારો અને સર્વગ્રાહી ઉપચાર પદ્ધતિ તરીકે આયુર્વેદના નવા મહત્વને પ્રકાશિત કરવાનો છે. ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ 2023 ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન હેલ્થ કેર એન્ડ રિસર્જન્ટ આયુર્વેદા થીમ પર કેન્દ્રિત હશે. થીમ એક મુખ્ય આરોગ્ય સંભાળ શિસ્ત તરીકે તેના કાયાકલ્પનું પ્રદર્શન કરતી વખતે સમકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે વ્યવહાર કરવામાં આયુર્વેદની ભૂમિકાને અન્વેષણ કરવાની જરૂરિયાત પર મૂકે છે. જીએએફ 2023માં 75 દેશોના 7,500 પ્રતિનિધિઓ સાથે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય હાજરીની અપેક્ષા છે. આગળ આપણે વાત કરીશું સમુદ્ર શક્તિ 23. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત સમુદ્ર શક્તિ 23ની 4થી આવૃત્તિ 14-19 મે 2023 દરમિયાન યોજાઈ. આ કવાયતમાં ભાગ લેવા માટે સ્વદેશ રીતે બનાવેલી એન્ટી સબમરીન વોરફેર કોરવેટ INS કવરથી ઇન્ડોનેશિયાના બાતમ ખાતે પહોંચી હતી. આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય અને ઇન્ડોનેશિયાની નૌકાદળ વચ્ચે આંતર સંચાલન ક્ષમતા, જોડાણ અને પરસ્પર સહયોગ વધારવાનો છે. INS કવરથી સાથે ભારતીય નૌકાદળનું ડોનિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને ચેતક હેલિકોપ્ટર પણ ભાગ લીધો હતો, જ્યારે ઇન્ડોનેશિયન નૌકાદળનું પ્રતિનિધિત્વ KRI સુલતાન સ્કદર બુડા, CN-235 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને AS-565 પેન્થર હેલિકોપ્ટરે કર્યું હતું. પછી વાત કરીશું આપણે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય. ભારત દેશ એક સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ઉત્તર દક્ષિણ બ્લોકમાં યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય સ્થાપવાની યોજના જાહેર કરી. વડાપ્રધાને 18 મેના રોજ આ મ્યુઝિયમની યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય સચિવાલય સંકુલના ઉત્તર દક્ષિણ બ્લોકમાં પ્રસ્તાવિત આ રાષ્ટ્રીય સંગ્રહાલયનું નામ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય હશે. આ નામ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે શાશ્વત ભારત. આ મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે. આ ઇમારતમાં ભારતીય સંસ્કૃતિની સતત યાત્રાને ટ્રેસ કરતા વિવિધ વિભાગો અથવા ખંડો હશે. યુગીન નેશનલ મ્યુઝિયમ ભારતની 5,000 વર્ષથી વધુની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રદર્શિત કરશે. આગળ વાત કરીશું કે તસવીરમાં જોઈ રહેલા ડોક્ટર મનોજ સોનીએ UPSC અધ્યક્ષ પદ અધ્યક્ષ તરીકે પદ અને ગુપ્તતાનો શપથ લીધા. 16 મે 2023ના રોજ ડોક્ટર મનોજ સોનીએ UPSCના અધ્યક્ષ તરીકે પદ અને ગુપ્તતાનો શપથ લીધા છે. UPSCનું ફૂલ ફોર્મ થશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય શ્રીમતી સ્મિતા નાગરાજે તેમને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા. ડોક્ટર મનોજ સોનીએ 2017માં UPSCના સભ્ય તરીકે જોડાયા હતા અને બાદમાં તેઓને ભારતના બંધારણના અનુચ્છેદ 316A હેઠળ UPSCના અધ્યક્ષ પદની ફરજો નિભાવવા માટે 2022 નિયુક્ત કરવામાં આવ્યા. 2022 જ્યારે તેમની UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમણે પ્રોફેસર પ્રદીપ કુમાર જોશીનું સ્થાન લીધું હતું. ડોક્ટર મનોજ સોની આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નિષ્ણાત છે અને તેમણે રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. તેમને ડોક્ટર બાબુસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સલર તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે આંતરરાષ્ટ્રીય સંબંધોનું શિક્ષણ આપ્યું હતું. વાત કરીએ UPSCની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પૂરું નામ છે, ગુજરાતીમાં સંઘ લોક સેવા આયોગ થશે. UPSC ભારતના બંધારણ દ્વારા સ્થપાયેલી એક બંધારણીય અથવા તો સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 315-323 અંતર્ગત UPSC અંગેની જોગવાઈઓ છે. વાત કરીશું UPSCના અધ્યક્ષની નિમણૂક. તો ભારતના બંધારણ અનુચ્છેદ 316 પેટાકલમ 1 અનુસાર UPSCના અધ્યક્ષ તથા અન્ય સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. UPSCના અધ્યક્ષની નિમણૂકની વાત કરવામાં આવે તો ભારતીય બંધારણ અનુચ્છેદ 316 પેટાકલમ 2 અનુસાર UPSCના અધ્યક્ષ અથવા તો સભ્યની મુદત 6 વર્ષ અથવા તો 65 વર્ષ બેમાંથી જે પહેલા પૂરી થાય તે હોય. UPSCના અધ્યક્ષ બનવા માટેની લાયકાત. ભારતીય બંધારણમાં UPSCના અધ્યક્ષ બનવા માટે કોઈ ચોક્કસ લાયકાતની જોગવાઈ કરવામાં આવી નથી, પરંતુ ભારતીય બંધારણના અનુચ્છેદ 361 પેટાકલમ 1 અનુસાર લોકસેવા આયોગના કુલ સભ્યોમાંથી 1/2 સભ્યોને ભારત સરકાર અથવા રાજ્ય સરકારમાં ઓછામાં ઓછા 10 વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. વાત આપેલી છે અહીં નોંધની. UPSCના કાર્યો અંગેની જોગવાઈ અનુસાર 320 અંતર્ગત કરવામાં આવી છે. ભારતીય બંધારણ અનુસાર 316 પેટાકલમ 2 પેટાકલમ ક અનુસાર સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો ભારતના રાષ્ટ્રપતિ પોતાને રાજીનામું આપે છે.
અનુસાર 323 અનુસાર એપીએસસી દર વર્ષે પોતાનો રિપોર્ટ તૈયાર કરી રાષ્ટ્રપતિને સોંપે છે. આગળ વાત કરીશું આપણે આંતરિક વિસ્થાપન પર વૈશ્વિક અહેવાલ 2023. તાજેતરમાં ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટરે ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ ગ્રીન 2023 સામે રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2021ની સરખામણીમાં 2022માં આપત્તિઓના કારણે વિસ્થાપિત લોકોની સંખ્યામાં 40% વધારો થયો છે. આઈડીએમસી એ આંતરિક વિસ્થાપન પર ડેટા અને વિશ્લેષણનો વિશ્વનો અગ્રણી સ્ત્રોત છે. તે આંતરિક વિસ્થાપન પર ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા વિશ્લેષણ અને કુશળતા પ્રદાન કરે છે, જેનો હેતુ નીતિ અને કાર્યકારી નિર્ણયોની જાણ કરવાનો છે, જે ભવિષ્યમાં વિસ્થાપનના જોખમને ઘટાડી શકે છે. આગળ વાત કરીએ રિપોર્ટના મુખ્ય તારણોની, તો ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ગ્રીડ 2023 રિપોર્ટના મુખ્ય તારણો નીચે મુજબ દર્શાવ્યા છે. પ્રથમ છે વિસ્થાપનની કુલ સંખ્યા. 110 દેશો અને પ્રદેશોમાં આંતરિક રીતે વિસ્થાપિત રહેલા લોકોની સંખ્યા 71.1 મિલિયનના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. સંઘર્ષ અને હિંસાને કારણે 62.5 મિલિયન લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે 8.7 મિલિયન આફતોને કારણે વિસ્થાપિત થયા છે, જેના કારણે પાકિસ્તાન, નાઇજીરિયા અને બ્રાઝિલ સહિત ઘણા દેશોમાં પૂરને કારણે વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા વધારો થયો છે. વર્ષ 2021 સુધીમાં 23.7 મિલિયન લોકો આપત્તિઓને કારણે વિસ્થાપિત થયા હતા. નોંધનીય છે કે 2022માં લગભગ 150 દેશો અથવા પ્રદેશોને આ વિસ્થાપનની જાણ કરી હતી. દેશો મુજબના દૃશ્યની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં પાકિસ્તાનમાં આપત્તિને કારણે વિશ્વમાં સૌથી વધુ 8.16 મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા. પાકિસ્તાનમાં પૂરને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા હતા, જે વૈશ્વિક આપત્તિના વિસ્થાપનના 1/4 માટે જવાબદાર છે. ફિલિપાઇન્સ 5.44 મિલિયન વિસ્થાપિત સાથે બીજા અને ચીન 3.63 મિલિયન સાથે ત્રીજા સ્થાને છે. 2.5 મિલિયન સાથે ભારત ચોથું મોટું આપત્તિ વ્યવસ્થાપન રેકોર્ડ કરે છે. નાઇજીરિયા 2.4 મિલિયન સાથે પાંચમા ક્રમે છે. વાત કરીએ આગળ વિસ્થાપનના પરિબળોની, આપત્તિમાં વધારો ખાસ કરીને હવામાન શાસ્ત્રની અસર મોટે ભાગે લા નીનાની અસરનું પરિણામ છે, જે સતત ત્રીજા વર્ષે ચાલુ રહી છે. ટ્રિપલ ડીપ લા નીનાએ સમગ્ર વિશ્વમાં વ્યાપક આફતો સર્જી હતી. 2022માં રશિયા યુક્રેન યુદ્ધને કારણે વિસ્થાપિત લોકોની સંખ્યા વધારો થયો. સંઘર્ષના પરિણામે 16.9 મિલિયન લોકોનું વિસ્થાપન થયું, જે ભારત જે કોઈપણ દેશ માટે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. સંઘર્ષ અને હિંસા સાથે જોડાયેલા વિસ્થાપનની સંખ્યા લગભગ બમણી થઈને 28.3 મિલિયન થઈ ગઈ છે. આગળ વાત કરીએ ભારતીય પરિદ્રશ્યની, ભારતમાં 2022માં સંઘર્ષ અને હિંસાના કારણે 6,31,000 લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હતા, જ્યારે 2.5 મિલિયન લોકો આપત્તિના કારણે વિસ્થાપિત થયા હતા. ભારત અને બાંગ્લાદેશમાં ચોમાસાની ઋતુની સારવાર પુષ્ટિ થાય તે પહેલાં જ પૂર જેવા મળે છે, જે સામાન્ય રીતે જુલાઈના મધ્યથી સપ્ટેમ્બર વચ્ચે સમયગાળો હોય છે. આસામ રાજ્યએ 2022માં પ્રારંભિક પૂરથી પ્રભાવિત થયું હતું અને તે જ વિસ્તારમાં જૂનમાં ફરીથી પૂર આવ્યું હતું. ત્યાંથી રાજ્યભરના લગભગ 5 લાખ લોકોને અસર થઈ હતી. ભારતના કેટલાક ભાગોમાં જુલાઈ 2022માં છેલ્લા 122 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. સમગ્ર ભારતમાં ચોમાસાના સમયગાળામાં અંત સુધીમાં 2.1 મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા, જે 2021ની સિઝન દરમિયાન 5 મિલિયનથી ઓછા હતા. આગળ વાત કરીએ આંતરિક વિસ્થાપનની, પ્રથમ પરિચય. આંતરિક વિસ્થાપન એવા લોકોની પરિસ્થિતિનું વર્ણન કરે છે જેમને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ તેમનો દેશ છોડ્યો નથી. કારણ, દર વર્ષે લાખો લોકો તેમના ઘરો અથવા રહેઠાણના સ્થળો છોડી દે છે અને સંઘર્ષ, હિંસા, વિકાસ ખોજે, આપત્તિ અને આબોહવા પરિવર્તનના સંદર્ભમાં તેમને દેશોની સરહદની અંદર વિસ્થાપિત થાય છે. ઘટકો, આંતરિક વિસ્થાપનના 2 ઘટકો પર આધારિત છે. પ્રથમ છે જે લોકોનું વિસ્થાપન ફરજ અથવા અનિચ્છિક છે તેમને આર્થિક અને અન્ય સ્વૈચ્છિક સ્થળાંતર કરતા પાડવા માટે. બીજું છે જો વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાજ્યની સરહદની અંદર રહે છે તેમને શરણાર્થીઓથી અલગ પાડવામાં આવે છે. પછી વાત કરીએ શરણાર્થી તેમની ભિન્નતા. 1951ના શરણાર્થી સંમેલન મુજબ શરણાર્થી એ એવી વ્યક્તિ છે કે જેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોય અને તેનો મૂળ દેશ છોડવાની ફરજ પાડવામાં આવી હોય. શરણાર્થીઓથી વિપરીત આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંમેલનનો વિષય નથી. આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓના રક્ષણ અને સહાયતા માટે કોઈ એક એજન્સી અથવા સંસ્થાને આંતરસ્તરે વૈશ્વિક નેતા તરીકે નિયુક્ત કરવામાં આવી નથી, જો કે આંતરિક વિસ્થાપન પર યુએનના માર્ગદર્શક સિદ્ધાંતો તો છે જ. આગળ આપણે વાત કરીશું બ્રહ્મોસ મિસાઇલનું INS માર્ક ગોવાથી સફળતાપૂર્વક પરીક્ષણ. તાજેતરમાં માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS માર્ક ગોવામાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પ્રથમ ફાયરિંગ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. આ સાથે ભારતીય નૌકાદળે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ પ્રાપ્ત કર્યું. આ પરીક્ષણે નૌકાદળની આત્મનિર્ભરતા દરિયામાં ઉન્નત ફાયર પાવરનું નિદર્શન કર્યું હતું. સફળ બ્રહ્મોસ મિસાઇલ ફાયરિંગ એ INS માર્ગ ગોવા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. અદ્યતન શસ્ત્રો અને સેન્સરથી સજ્જ આ
વિના શકે ચોકસાઈ અને અસરકારતા સાથે લક્ષ્યોને જોડવાની તેની ક્ષમતા દર્શાવી છે. તે તેની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ વધારવા અને બાહ્ય સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવાની દેશની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. INS માર્મગોવાની વાત કરવામાં આવે તો ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ ક્લાસ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર સિરીઝનું બીજું જહાજ છે. ગોવાના ઐતિહાસિક બંદર માર્મગોવાના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટીલ ડિસ્ટ્રોયર 163 મીટર લાંબુ અને 70 મીટર પહોળું છે, જેમાં 7,400 ટનનું વિસ્થાપન તથા 30 નોટિકલ માઇલ એટલે કે લગભગ 95 કિમી પ્રતિ કલાકની ઝડપ છે. જહાજની 75% વધુ સામગ્રી ભારતીય ઉત્પાદિત અને વિકસિત કરવામાં આવી છે, કાં તો સીધી રીતે અથવા તો ભારતીય મૂળના સાધનો ઉત્પાદકો દ્વારા અથવા વ્યૂહાત્મક જોડાણ દ્વારા વિકસાવવામાં આવી હતી. લગભગ 35,800 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે પ્રોજેક્ટ 15B હેઠળ આ બીજું જહાજ બનાવવામાં આવ્યું છે. આ જહાજ ઘણા સ્વદેશી શસ્ત્રોથી સજ્જ છે, જેમ કે મધ્યમ રેન્જની સપાટીથી હવા પ્રહાર કરનાર મિસાઇલો વગેરે આધુનિક શસ્ત્રોની સજ્જ છે. તે સ્વદેશી ટોર્પેડો ટ્યુબ લોન્ચર જે લાસના ડુબરો મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર જે લાસના ડુબરો મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે, અને 75 મીમી સુપર રેપિડ ગન માઉન્ટ જે બેલ હરિદ્વાર દ્વારા તેમજ વિવિધ ગન સિસ્ટમથી પણ તે સજ્જ છે. આ સ્ટીલ ડિસ્ટ્રોયર 2 મલ્ટી રોલ હેલિકોપ્ટર ચલાવવા માટે સક્ષમ છે, જે વિવિધ અત્યાધુનિક શસ્ત્રો અને મલ્ટી ફંક્શન સર્વેલન્સ રડાર જેવા સેન્સરથી સજ્જ છે. નોંધ આપેલી છે, INS માર્મગોવાને 1 સપ્ટેમ્બર 2016 લોન્ચ કરવામાં આવ્યું. 2021 દરિયાઈ પરીક્ષણો શરૂ થયા, જે ગોવા મુક્તિના 60 વર્ષ સાથે સુસંગત છે. પ્રોજેક્ટ 15B ભારત સરકારનો કાર્યક્રમ છે, જે અંતર્ગત ભારતીય નૌકાદળ માટે નેક્સ્ટ જનરેશનના સ્ટીલ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર મઝગાવ ડોક લિમિટેડ MDL મુંબઈ ખાતે બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત INS સુરત, INS ઇમ્ફાલ અને INS વિશાખાપટ્ટનમ પણ આ વર્ગના જહાજો છે. વાત કરીએ બ્રહ્મોસ મિસાઇલની, એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. તે જળ, જમીન અને હવામાંથી એટલે કે સબમરીન જહાજ એરકા પરથી લોન્ચ કરી શકાય છે. તે દિવસ અને રાત કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે. તે ફાયર અને ફોરગેના સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે તેને લોન્ચ કર્યા પછી માર્ગદર્શનની જરૂર નથી. તે 2 તબક્કાવાળું મિસાઇલ છે. પ્રથમ તબક્કામાં સોલિડ પ્રોપેલર એન્જિન અને બીજા તબક્કામાં લિક્વિડ રેન્જર એન્જિનનો સમાવેશ થાય છે. બ્રહ્મોસ મિસાઇલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલમાંથી એક છે. બ્રહ્મોસ મિસાઇલ એ રશિયાના NPO મસિનોસ્ટો એનિયા અને ભારતના DRDO વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતે બ્રહ્મપુત્ર રશિયાની મોસ્કવા નદીના નામ પરથી આ મિસાઇલનું નામ બ્રહ્મોસ આપવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ હાલમાં Mach 2.8ની ઝડપે કામ કરે છે, જે અવાજની ગતિ કરતા 3 ગણી વધારે છે. વાત કરીએ MTCR વિશે, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિમ તરફ ફૂલફોર્મ થશે. મિસાઇલ અને માનવ રહિત હવાઈ વાહન ટેકનોલોજીના ફેલાવાને રોકવા માટે 35 દેશો વચ્ચે આ એક અનૌપચારિક અને સ્વૈચ્છિક ભાગીદારી છે. તે 300 કિમીની રેન્જમાં 500 કિલોગ્રામથી વધુ પેલોડ વહન કરવા સક્ષમ છે. આમ સભ્યોને આવી મિસાઇલો અને UAV સિસ્ટમ સપ્લાય કરવાથી અટકાવવામાં આવે છે, જે બિન સભ્યો માટે MTCR દ્વારા નિયંત્રિત છે. તમામ સભ્યોની સંમતિથી નિર્ણય લેવામાં આવે છે. MTCR સભ્ય દેશોનું બિનસંધિ સંગઠન છે. તેની સ્થાપના April 1987 G7 દેશો US, UK, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટલી અને જાપાન દ્વારા કરવામાં આવી. તે કાયદેસર રીતે બંધન કરતા નથી, તેથી શાસનની માર્ગદર્શિકાનું પાલન ન કરવા માટે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષ 2016 ભારત MTCRનું 35મું સભ્ય તરીકે જોડાયું હતું. આગળ વાત કરીશું આપણે દિવસ મહિમામાં વિશ્વમાં, એક છે મધમાખી દિવસ, બીજું છે વિશ્વ માપ વિજ્ઞાન દિવસ. વાત કરીએ વિશ્વ મધમાખી દિવસની, તો દર વર્ષે 20 મહિના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધમાખીઓ અને પરાગરજકોના મહત્વ, ટકા વિકાસ અને તેના સંરક્ષણમાં તેમનું યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. 18મી સદીમાં મધમાખી ઉછેરની તકનીકની શરૂઆત કરનાર શ્રી એન્ટોન જોન્સનના જન્મદિવસ નિમિત્તે 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે થીમ યાદ રાખજો, બી એન્ગેજ ઇન પોલિનેટર ફ્રેન્ડલી એગ્રીકલ્ચર પ્રોડક્શન. આગળ વાત કરીશું કર્ણાટકના નવા મુખ્યમંત્રી શ્રી સિદ્ધારામૈયા. તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં 224 બેઠક પર વિધાનસભા માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌથી વધુ 135 બેઠકો મળી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 66 બેઠક મળી છે તથા JDSને 19 અને અન્યને 4 બેઠક મળી છે. કર્ણાટક રાજ્યની વિધાનસભામાં કુલ 224 બેઠક છે. આથી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી માટે 113 સીટની જરૂર હોય છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 135 બેઠક વત્તા એક અન્ય એટલે 130 બેઠક પર વિજય મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો કર્ણાટક રાજ્યની વિધાનસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રચંડ બહુમતથી વિજય થયા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આ અંતર્ગત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી
સિદ્ધરામૈયાને કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી ડીકે શિવકુમારની નિમણૂક કરવામાં આવી છે. કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે શ્રી સિદ્ધરામૈયાને મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવ્યા. આ અગાઉ શ્રી સિદ્ધરામૈયાએ 1996-99 અને 2004-2005 કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ જેડીએસના સભ્ય હતા. આ ઉપરાંત તેમણે કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી છે. વિધાનસભા અને મુખ્યમંત્રી વિશે બંધારણની જોગવાઈની વાત કરીએ તો વિધાનસભાની સૌ પ્રથમ વાત કરીશું. વિધાનસભા એ રાજ્યનું નીચલું ગૃહ છે. ભારતીય બંધારણ અનુચ્છેદ 170માં વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 170માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યાની બેઠકો મહત્તમ 500 અને ઓછામાં ઓછી 60 રહેશે. પરંતુ અમુક રાજ્યોને છૂટ આપવામાં આવી છે જેમાં વિધાનસભાની સભ્ય સંખ્યા 60 કરતા ઓછી છે. આવા રાજ્યો નીચે મુજબ છે. સિક્કિમમાં 32 બેઠકો છે, મિઝોરમમાં 40 અને ગોવામાં 40 છે. 28 રાજ્યો ઉપરાંત 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ વિધાનસભાની વ્યવસ્થા છે, જેમાં દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરને 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હાલમાં જમ્મુ કાશ્મીરનો વિધાનસભા કાર્યરત નથી, પરંતુ સીમાંકન પૂરું થયા બાદ ટૂંક સમયમાં ત્યાં વિધાનસભા કાર્યરત થવાની સંભાવના છે. આથી હાલમાં દિલ્હી અને પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા કાર્યરત છે. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતની વાત કરવામાં આવે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 173 મુજબ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત નિયમ મુજબ છે. એક છે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું છે તે વ્યક્તિ જે તે રાજ્યના વતની હોવા જોઈએ, એટલે કે સંબંધિત રાજ્યના કોઈપણ મત ક્ષેત્રની મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. વ્યક્તિની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અંતર્ગત કોઈ સેવાઓમાં લાભનું પદ ધરાવતો હોવો ન જોઈએ. આગળ વાત કરીએ વિધાનસભાના સભ્યના શપથ. ભારતીય બંધારણના અનુચ્છેદ 188 મુજબ વિધાનસભાના પ્રત્યેક સભ્યએ રાજ્યપાલ અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત કોઈપણ વ્યક્તિ સમક્ષ બંધારણની અનુસૂચિત 3ના નમૂના મુજબ શપથ લેવાના હોય છે. આગળ વાત કરીએ મુખ્યમંત્રીની નિમણૂક. ભારતીય બંધારણના અનુચ્છેદ 164 પેટા કલમ 1 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ કરશે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે, જેનો અર્થ એ નથી કે રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે, પરંતુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. આ બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. બીજી એ પણ શક્યતા છે કે જો કોઈ પક્ષને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ન મળે તો જોડાણ દ્વારા બનેલા પક્ષોમાંથી સૌથી મોટા પક્ષને રાજ્યપાલ સરકાર બનાવવા આમંત્રિત કરે છે અને ગઠબંધનના સભ્યો પક્ષો દ્વારા નક્કી કરેલ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. આ ઉપરાંત બંધારણ અનુચ્છેદ 164 પેટા કલમ 4માં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ ગૃહના એટલે કે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ન હોય પરંતુ ગૃહનું સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોય તો તેને મુખ્યમંત્રી બનાવી શકાય છે. પરંતુ આવી વ્યક્તિએ વધુમાં વધુ 6 માસની અંદર કોઈપણ ગૃહનું સભ્ય પદ મેળવવું અનિવાર્ય છે, અન્યથા 6 મહિના બાદ તે મુખ્યમંત્રી પદ પર રહી શકશે નહીં. આગળ વાત કરીશું મુખ્યમંત્રીના શપથ. ભારતીય બંધારણના અનુચ્છેદ 164 પેટા કલમ 3 મુજબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ રાજ્યના રાજ્યપાલ સમક્ષ બંધારણની અનુસૂચિત 3 મુજબ પોતાનો શપથ ગ્રહણ કરવાના હોય છે. મુખ્યમંત્રીનો કાર્યકાળની વાત કરવામાં આવે તો તેમનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ પર રહે છે, પરંતુ વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત ન થાય તો રાજીનામું આપવું પડે છે. જો મુખ્યમંત્રી રાજીનામું આપવા માટે તૈયાર ન થાય તો રાજ્યપાલ તેમને પદ પરથી બરખાસ્ત કરી શકે છે. મુખ્યમંત્રીની વાત કરવામાં આવે નિમણૂક રાજ્યપાલ દ્વારા લાયકાત વિધાનમંડળના કોઈપણ ગૃહના સભ્ય હોવા જોઈએ, 25 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ, શપથ રાજ્યપાલ સમક્ષ હોય છે, વેતન રાજ્ય વિધાનમંડળ નક્કી કરે તે મુજબ રાજીનામું રાજ્યપાલને આપે છે, અને કાર્યકાળ જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી ધરાવે તો વિધાનસભાના મહત્તમ કાર્યકાળ એટલે કે 5 વર્ષ સુધી હોય છે. આગળ વાત કરીએ રાજ્ય મંત્રી પરિષદ વિશે બંધારણીય જોગવાઈ. ભારતીય બંધારણ અનુચ્છેદ 163(1) મુજબ જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલની મદદ માટે મંત્રી પરિષદ રહેશે, જ્યારે બંધારણ અનુચ્છેદ 164 પેટા કલમ 1માં એ જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી મંત્રીઓની નિમણૂક કરશે. રાજ્યની મંત્રી પરિષદમાં કેન્દ્રીય મંત્રી પરિષદ જેવી જ વ્યવસ્થા હોય છે અને મંત્રીઓને કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી તેમજ ઉપમંત્રી અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવે છે. વાત કરીએ મંત્રી બનવાની લાયકાત. મંત્રીપદ માટે કોઈ વિશેષ જોગવાઈઓ નથી, પરંતુ અનુચ્છેદ 164 પેટા કલમ 4માં દર્શાવ્યા મુજબ તેની શું કહેવાય લાયકાત હોય છે, જે નીચે મુજબ છે. એક છે વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ એક ગૃહ વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય હોવો જોઈએ. બીજું જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈ ગૃહનો સભ્ય ન હોય તો તે વધુમાં વધુ 6 મહિના સુધી મંત્રી પદ પર રહી શકે છે, જેનો અર્થ એ નથી કે કોઈપણ વ્યક્તિ 6-6 મહિના એમ કરીને ગૃહનો સભ્ય ન બને ત્યાં સુધી પ્રયત્ન કરી શકે. આથી અહીં વધુમાં વધુ 6 મહિના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શપથની વાત કરવામાં આવે તો મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમને બંધારણની અનુસૂચિ 3માં આપેલા નમૂના અનુસાર રાજ્યના
રાજ્યપાલ સમક્ષ હોદ્દાના અને ગુપ્તતાના શપથ લેવાના હોય છે. મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા. બંધારણ સભા દ્વારા મૂળ બંધારણમાં મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા અંગે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી ન હતી, પરંતુ બાદમાં 91માં બંધારણ સુધારણા અધિનિયમ 2003 દ્વારા બંધારણ અનુચ્છેદ 164 પેટા કલમ એ પેટા કલમ એ આમાં પછી 164 પેટા કલમ એક પેટા કલમ એ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી કે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 15% વધારે ન હોવી જોઈએ અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12 ઓછી ન હોવી જોઈએ. નોંધ આપેલી છે, રાજ્ય વિધાનમંડળના દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર છે તથા સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર છે. સૌ વિદ્યાર્થી મિત્રો, આ હતા આઈસી મેજિક વીક 20ના પીડીએફ એક્સપ્લેનેશનનો ભાગ 2. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો. મળ્યા તો ઉચ્ચમાં ત્યાં સુધી કેપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.